ધાનેરા તાલુકાના નેનાવા ગામ નજીક આવેલ બનાસ કૃષિ બજાર ખાતે આજ રોજ નેનાવા ગામ તેમજ બનાસ કૃષિ બજાર દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દુનિયામાં સૌથી મોટું કોઈ દાન હોય તો તે છે રક્તદાન। ધાનેરા તાલુકામાં રક્તદાન શિબિરને ગામે ગામ ભારે સફળતા મળી રહી છે। રક્તદાનની જાગૃતિના લીધે હવે ગામે ગામ યુવાનો તેમજ વડીલો રક્તદાન માટે આગળ આવી રહ્યા છે। આજના આધુનિક યુગમાં લોકો અનેક પ્રકારની બીમારીઓથી પીડાઈ રહ્યા છે અને અવારનવાર રક્તની જરૂર ઊભી થતી હોય છે, જેમાં ખાસ કરીને સગર્ભા બહેનોને બાળકના જન્મ વખતે લોહીની વધારે જરૂર પડતી હોય છે। તેની સામે હવે ધાનેરા તાલુકામાં રક્તદાતાઓની સંખ્યા વધતા જરૂરિયાતમંદ દર્દીઓને રક્ત સરળતાથી રક્ત ઉપલબ્ધ થઈ રહ્યું છે। આજે બનાસ કૃષિ ખાતે યોજાયેલ રક્તદાન શિબિરમાં ધાનેરાના ઉત્સાહી યુવાનોએ પણ પહેલીવાર રક્તદાન કર્યું હતું। ધાનેરા બજાર સમિતિના પૂર્વ ચેરમેન ભગવાનભાઈ પટેલ સહિત નેનાવા દૂધ મંડળીના મંત્રી પરબતસિંહ દેવડા સાથે નેનાવા ગામના આગેવાન ખેડૂતો તેમજ વેપારી વર્ગે આજે રક્તદાન કર્યું હતું અને આ શિબિરમાં બનાસકાંઠા જિલ્લા પ્રમુખ ગુમાનસિંહ વાઘેલા તેમજ મહામંત્રી કનુભાઈ વ્યાસ સાથે ડાયાભાઈ પણ ખાસ હાજર રહ્યા હતા। આજે નેનાવા બનાસ કૃષિ બજાર તથા નેનાવા ગામ દ્વારા રક્તદાનનો અહીંયા આગળ જે શિબિર રાખેલી હતી તેની અંદર જિલ્લાના આગેવાનશ્રીઓ આપણા જિલ્લા પ્રમુખ ગુમાનસિંહ બાપુ તથા બંને મહામંત્રીશ્રીઓ કનુભાઈ વ્યાસ અને દાયા કાકા બંને જણ પધારી અને અમને જે પ્રેરણા આપી હતી પાર્ટીની લાઈનના સંસ્કાર પ્રમાણે અમે જે અહીં રક્તદાનનો આજે શિબિર કરી છે તેમાં ખૂબ મોટા પ્રમાણમાં રક્તદાતાઓ રક્તદાન આપવા માટે યુવાનો આવ્યા હતા અને બનાસ કૃષિ બજાર અને નેનાવા ગામ વતી જે આજે અહીં જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તે રક્તદાન એક મહાદાન તરીકે કાર્યક્રમ સારી રીતથી પૂર્ણ કરવામાં આવ્યો છે અને રક્ત એક એવું દાન છે કે જે યુવાનોને અને દરેકને કરવું જોઈએ, કારણ કે રક્ત આપનારને ક્યારેય ઘમંડ નથી હોતો કે હું રક્તનું દાન આપું છું અને લેનારને ક્યારેય સંકોચ નથી હોતો કે હું કેનું રક્ત લઉં છું। માટે રક્તદાન એ જીવન કોઈકનું બચાવી દેતું હોય છે અને જીવનની અંદર એનાથી મોટી કોઈ કિંમત નથી હોતી। માટે આજે જે સારો કાર્યક્રમ થયો બનાસ કૃષિ બજાર અમારી સંસ્થા દ્વારા તે બદલ અહીં પધારે જિલ્લાના તમામ આગેવાનોને તાલુકાના આગેવાનોને અમે દિલથી આવકારીએ છીએ અને અમને જે પ્રેરણા આપી છે તે પ્રમાણે અમે બનાસ કૃષિ બજારમાં વારે અને છારે આ રીતના કાર્યક્રમ કરતા રહીશું અને આપ સૌ મિત્રોને પણ મારી ખૂબ ખૂબ એવી પ્રેરણા છે કે રક્તદાન હંમેશા આપવું જોઈએ અને આવા કાર્યક્રમો કરવા જોઈએ જેના કારણથી આપણા આ કાર્યક્રમ દ્વારા આપણા દાન દ્વારા એક પણ જો કિંમત જિંદગી બચે છે તો એનાથી મોટું જીવનની અંદર કોઈ પુણ્ય નથી। માટે યુવાનોને મારી ખાસ વિનંતી છે કે રક્તદાન અને આવા કાર્યક્રમોમાં કરતા રહેવું, જોડાતા રહેવું। બનાસ કૃષિ બજારે આજે બહુ સુંદર મજાનો આજે કાર્યક્રમ કર્યો છે અને વીકે ન્યૂઝ દ્વારા આજે જિલ્લામાં આપે પણ રમેશભાઈ જે મેસેજ પહોંચાડ્યો છે તે બદલ આપને પણ હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું। એ પધારે આજના જિલ્લાના અને તાલુકાના યાગો આગેવાનો વેપારી ભાઈઓ અને ખેડૂત ભાઈઓને પણ ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું બનાસ કૃષિ બજાર બદલ।